આજે આપણે જીપીએસસી મેઇન્સ એક્ઝામ જે હોય છે એની અંદર વધારે માર્ક કઈ રીતે લાવવા એની વાત કરીશું. આપણે કેવી રીતે લખવી અથવા આપણી રાઇટિંગ સ્ટાઇલ, રાઇટિંગ સ્કિલ જે છે એને કઈ રીતે સુધારવી અથવા આપણે રિપ્રેઝન્ટેશન કઈ રીતે કરવું કે જેના કારણે આપણે વધુ માર્ક આવે એ આપણે જોઈશું. એક રીતે ટોપિક એવો છે કે જીપીએસસી મેઇન્સમાં વધારે માર્ક લાવવાની નિંજા ટેકનિક, એ ટોપિક ઉપર આપણે આ વિડીયો જે છે એ બનાવી રહ્યા છીએ. તો પહેલાં તો કોઈ પણ ક્વેશ્ચન પૂછાયેલો હોય તો એનો આન્સર કઈ રીતે લખો. આ જે ટેકનિક છે આ ટેકનિકનું નામ મેં જે છે એ ફોલ્ડર ટેકનિક આપેલું છે. તો આ ફોલ્ડર ટેકનિક શું છે એ આપણે જોઈએ. આ ટેકનિકનો મતલબ શું છે? તો મતલબ કે આના અંતર્ગત તમે જે કોઈ પણ આન્સર લખતા હોય ને તો એમાં તમારે વધુ અને વધુ ફોલ્ડર બનાવવાના, કારણ કે આ ટેકનિકનું નામ મેં ફોલ્ડર ટેકનિક આપેલું છે, તો વધુ અને વધુ ફોલ્ડર બનાવવા. તો પહેલાં ફોલ્ડર એટલે શું એ સમજીએ. તમે કોમ્પ્યુટરમાં જોયેલું હશે કે ભાઈ અથવા મોબાઈલની અંદર એ જોયેલું કે આપણે ફોલ્ડર બનાવતા હોય કે ફોલ્ડર નવું બને ન્યૂ ફોલ્ડર, તો ન્યૂ ફોલ્ડર નામ આવી જાય. અથવા તો એ ફોલ્ડરની અંદર તમે ઇમેજીસ નાખી દીધા તો ઇમેજીસ નામનું ફોલ્ડર બની જાય, વિડીયોઝ નામનું ફોલ્ડર બની જાય. તો એવી જ રીતે તમારે પણ એક્ઝામની અંદર જે છે ને એ આવા ફોલ્ડર બનાવવાના છે. ફોલ્ડર બનાવવાના ઇન ધ સેન્સ એટલે કે કેવા, તો એ આપણે જોઈએ. એ હું તમને એક એક્ઝામ્પલના માધ્યમથી સમજાવું. જેમ કે સમજો કે 1857 જે રિવોલ્ટ, વિપ્લવ જે થયેલો હતો, પ્રશ્ન પૂછે છે કે 1857 વિપ્લવના જે છે એ જે કારણો જે છે એ દર્શાવો કે એના કયા કયા કારણો હતા. તો પહેલો રસ્તો તો શું છે કે ભાઈ પહેલાં તમે એનું ઇન્ટ્રોડક્શન આપો, પછી એની બોડી લખો અને એનું કન્ક્લુઝન લખો. તો ઇન્ટ્રોડક્શન તો તમે આપવાના છો. હવે બોડીની અંદર તમે શું કરો કે ભાઈ 1857 વિપ્લવના કારણો નીચે પ્રમાણે છે, ભાઈ 1, 2, 3, 4, 5 એવી રીતે તમે કારણ જે છે એ લખવાનું સ્ટાર્ટ કર્યું. અહીંયા હું તમને બીજી પણ વાત કહી દઉં કે તમે જીપીએસસી મેઇન્સના આન્સર લખતા હોય ને તો તમારે ફરજિયાત જે છે નંબર જ આપવાના છે. ઘણા બધા એમ કહેતા હોય તીર કરવાના, બુલેટ કરવાનું, ઓલું કરવાનું, પેલું કરવાનું, એ બધા કરતાં બેસ્ટ સારામાં સારો રસ્તો કયો છે? નંબર આપવાના. કેમ? જ્યારે તમારી પાસે પોઈન્ટ વધારે હોય ને, તમને એવું લાગે કે હું ઓછામાં ઓછા 10 પોઈન્ટ તો લખી જ નાખીશ, તો તમારે પોઈન્ટ આપવાના. પણ તમને એવું લાગે કે મારી પાસે નાના 2-3 જ છે, તો તમારે બુલેટ અથવા તીર કરવાનું. જ્યારે કન્ટેન્ટ વધારે હોય ત્યારે જે છે નંબર આપવાના. કારણ કે જ્યારે તે એક્ઝામિનર ચેક કરવાવાળો વ્યક્તિ જે છે એ વધારે નંબર જોઈ લેશે ને કે ભાઈ અચ્છા 12 પોઈન્ટ લખી નાખ્યા, તો એ જે છે એ તરત જ એના સાયકોલોજીની અંદર, મગજની અંદર એવું પ્રકારનું પ્રતિબિંબ આવશે કે ભાઈ નાના વધારે આવડે છે અથવા તો વધારે માર્ક આપવા પડશે કારણ કે પોઈન્ટ વધારે લખેલા છે. તો વધારે આવડતું હોય તો ટૂંકમાં નંબર લખવાના. આગળ વધીએ તો ભાઈ આપણે જોયું કે 1857 વિપ્લવ, તો 1, 2, 3 ડાયરેક્ટ બોડીની અંદર નંબર લખવાના એવી રીતે આન્સર શરૂ કરતા હોય. પણ મેં તમને કીધું આ ફોલ્ડર ટેકનિક. ફોલ્ડર ટેકનિક અનુસાર શું કરવાનું? તમે ડાયરેક્ટ નંબર નહીં લખવાના, તો શું કરવાનું? તો એની બદલે આ બધા જે પોઈન્ટ જે છે એને અલગ અલગ વિભાગની અંદર વિભાજિત કરી દેવાના. જેમ કે તમારે લખવાનું કે ભાઈ આ 1857 જે છે એના વિપ્લવના સામાજિક કારણો કયા કયા હતા, એના ધાર્મિક કારણો કયા કયા હતા, એના રાજનૈતિક કારણો કયા કયા હતા, એના સાંસ્કૃતિક કારણો કયા કયા હતા, પછી એનું તાત્કાલિક કારણ કેવું કયું હતું. તો આવી રીતે જે છે ને એને અલગ અલગ વિભાગની અંદર વહેંચી દેવાના. પહેલાં પહેલું ફોલ્ડર જે છે એ તમારે બનાવવાનું કે ભાઈ સામાજિક કારણો નીચે 1, 2, 3 એવી રીતે લખવાનું, પછી ધાર્મિક કારણ, પછી 1, 2, 3 લખવાના, પછી રાજનૈતિક કારણ એવી રીતે લખવાના. આને જે છે ને એ શું કહેવામાં આવે છે કે આને એક રીતે તમે અલગ અલગ ડાયમેન્શન જે છે ને એ આપી. જ્યારે તમે આવું લખો ને ત્યારે એક્ઝામિનરને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ જે છે ને લખવાવાળો વ્યક્તિ એ ખાલી પ્રશ્નનો જવાબ ગોખી અને નથી આવેલો, પરંતુ એ અલગ અલગ ડાયમેન્શન ઉપર, અલગ અલગ આયામ ઉપર વિચાર કરી શકે છે અને જે કોઈ પણ ઇફેક્ટ થયેલી છે, જે કોઈ પણ ઘટના ઘટેલી છે એને અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વિચારી શકે છે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ એક તમારું એક ફોલ્ડર બની ગયું સામાજિક, બીજું ધાર્મિક, ત્રીજું રાજનીતિક, સાંસ્કૃતિક અને એક કારણ આવી જશે, આર્થિક કારણો પણ આવી જશે. બરાબર, આવી રીતે તમારા મગજની અંદર જે જે કોઈ પણ કારણ આવતા હોય એ બધાનું આવું ફોલ્ડર બનાવવાનું અને એની નીચે જે છે એ આ લખવાનું. ઇંગ્લિશમાં જોઈએ તો સોશિયલ, રિલિજિયસ, પોલિટિકલ, સોશિયો કલ્ચર, પછી તાત્કાલિક તો ઇમિડિયેટ, અને આર્થિક તો ઇકોનોમિક રિઝન. આવી રીતે જે છે એ તમારે ફોલ્ડર બનાવવાના. આ ફોલ્ડર ટેકનિક જે છે એ તમારે બધાની અંદર અપનાવવાની છે. મેં તો તમને અત્યારે ખાલી આ એક્ઝામ્પલ દઈને સમજાવ્યું. આવું તમે બધા વિચારી શકો છો કે કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો એમાં તમારે આ જ રીતે લખવાનું. ફોલ્ડર ટેકનિકનો બીજો સૌથી વધારે અને સારી રીતે ઉપયોગ ક્યાં થશે? તો એ થશે એસેની અંદર, એટલે કે નિબંધની અંદર. કોઈ પણ નિબંધ પૂછેલો હોય તો નિબંધની અંદર પણ તમારે વધુ અને વધુ આયામ, વધુ અને વધુ ડાયમેન્શન આપવાના છે કે કોઈ પણ વસ્તુ હોય તો એમાં તમારે આ બધી વસ્તુ જે છે એ દર્શાવવાની છે કે ભાઈ એમાં એનો એના સોશિયલ ઇફેક્ટ શું છે, રિલિજિયસ ઇફેક્ટ શું છે, આ બધી વસ્તુ આ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો. ઘણી બધી વાર પ્રશ્ન પૂછાતો હોય કે કોઈ ઘટના આપેલી અને એમ કહે કે ભાઈ આ ઘટનાથી જે છે ને એ શું અસર જોવા મળશે અથવા તો શું ઇફેક્ટ જોવા મળશે, તો આવા ક્વેશ્ચનની અંદર શું કરવાનું? જેમ કે ફોર એક્ઝામ્પલ સમજો કે પ્રશ્ન પૂછે છે કે
नवी वस्तु आवानी छे के भाई एक सुप्रीम कोर्ट जेवी रीते एक बॉडी बनावानी वात छे के एक एवी बॉडी के अपीलिएट बॉडी के सुप्रीम कोर्ट नी अंदर अत्यारे केवुं थाय के सुप्रीम कोर्ट बंधारणीय मामला तो जोवे छे परंतु एनी साथे साथे जे कोई पण अपील करवामां आवती होय ने एवा मामला पण जोवे छे तो अत्यारे एवी वात छे के नेशनल अपीलिएट बॉडी अथवा नेशनल अपीलिएट ट्रिब्यूनल एवी कंईक वस्तु करवामां आवे के सुप्रीम कोर्ट खाली बंधारणीय बाबतो जोशे ज्यारे अपीलना बधे बधा केस छे ने ए बॉडी जोशे तो प्रश्न पूछाय छे के आ बॉडी बनावी लेवाथी कई कई इफेक्ट कई कई असर थशे જ્યારે આવા ક્વેશ્ચન આવેલા હોય કે કઈ કઈ અસર થશે અથવા તો તમારે એસેની અંદર નિબંધની અંદર લખવાનું હોય કે આ ઘટના થશે તો આની શું શું અસર થશે ફોર એક્ઝામ્પલ સમજો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી શું એની કઈ કઈ અસર થશે ડિજિટલ રિવોલ્યુશનથી કેવી અસર થશે આ ક્રિપ્ટોકરન્સી જે છે એનાથી કઈ કઈ અસર થશે સમાજની અંદર તો જ્યારે આવું આપેલું હોય તો ત્યારે તમારે શું કરવાનું ત્યારે તમારે વિચારવાનું અલગ અલગ સ્ટેક હોલ્ડર વિશે સ્ટેક હોલ્ડરનો મતલબ શું થાય સ્ટેક હોલ્ડરને ગુજરાતીમાં કઈ હિતધારકો શું કહે હિતધારકો તો તમારે એમને ડાયરેક્ટ જવાબ છે એ ઠપકારવાનો નથી તમારે અલગ અલગ સ્ટેક હોલ્ડર અલગ અલગ હિતધારકોને ધ્યાનમાં લઈને વિચારવાનું છે ફોર એક્ઝામ્પલ સમજો કે આ ડિજિટલ ઇકોનોમી અથવા તો આપણે વાત કરીએ કે ભાઈ ક્રિપ્ટોકરન્સી જે છે એને જો કાયદેસરની કરી દઈએ તો શું શું અસર થાય તો તાત્કાલિક એની અસર નથી લખવા માંડવાની તો વિચારવાનું કે આનેથી સમાજ ઉપર શું અસર થશે આનેથી ધર્મ ઉપર શું અસર થશે રાજનીતિ ઉપર શું અસર થશે સંસ્કૃતિ ઉપર શું અસર થશે આર્થિક અસર કઈ કઈ થશે આટલું આ ઉપરાંત તમારે જોવાનું કે આ ક્રિપ્ટોકરન્સી જે છે તો આની અંદર સ્ટેક હોલ્ડર એટલે કે હિતધારકો કયા કયા છે તો પહેલાં તો હિતધારકો કયા કયા છે તો એક તો કન્ઝ્યુમર એટલે કે ઉપભોક્તા પછી એક ઇન્ડિવિડ્યુઅલ પછી અલગ અલગ કંપની એટલે કે કોર્પોરેટ સેક્ટરને એ બધા પછી અલગ અલગ બેંક જે છે પછી આરબીઆઈ એટલે કે જે સેન્ટ્રલ બેંક મધ્યસ્થ બેંક જે છે પછી ગવર્મેન્ટ એટલે કે સરકાર સરકારની અંદર બધી સ્ટેટ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ બધી જ ગવર્મેન્ટ એગી પછી ઇન્ટરનેશનલ લેવલે પણ જે છે એ લાગુ પડશે પછી એનજીઓ ને એ બધા તો આ બધા જે સ્ટેક હોલ્ડર છે તો તમારે એના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાનું કે ભાઈ એમની ઉપર જે છે એ કયો કઈ કઈ જે છે અસર થશે ફોર એક્ઝામ્પલ સમજો કે ભાઈ આ ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરી દીધું તો ભાઈ આરબીઆઈને તો એક બીજું મોટું એક રીતે સમસ્યા આવી જશે કે ભાઈ હું અત્યાર સુધી એક તો આ ઓપન માર્કેટ ઓપરેશનથી એનેથી આ લિક્વિડિટીનો નીનો પ્રોબ્લેમ તો સોલ્વ કરવાનો જ છે ભાઈ હારે આ બીજું એક નવું આવી જાય કે ભાઈ હવે ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવા માટેનું રીતે કંઈક કરવું પડશે બરાબર પછી કન્ઝ્યુમર તો કન્ઝ્યુમર માટે શું અથવા તો જોઈએ કે ગવર્મેન્ટ માટે શું તો ગવર્મેન્ટને એક બીજો સમસ્યા એવી છે કે ભાઈ આ મની લોન્ડરિંગ જે બ્લેક મનીનું વ્હાઇટ મનીમાં કન્વર્ટ થતું હોય બરાબર તો એ તો આના કારણે વધી જશે તો એ બધી વસ્તુ જે છે એ અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ વિચારવાનું એસએની અંદર પણ ખાસ તમારા આ જે હોલ્ડર ટેકનિક જે છે એનો ઉપયોગ કરવાનો અને સ્ટેક હોલ્ડર ટેકનિક જે છે એનો ઉપયોગ કરવાનો સ્ટેક હોલ્ડર ટેકનિક તમારે સૌથી વધુ ક્યારે ઉપયોગમાં આવશે કે અસર જ્યારે પૂછેલી હોય એના અલગ અલગ ઉપર જેમ કે જીપીએસસીમાં જે એકવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ઇન્ફ્લેશન આપણે જેને ફુગાવો કહીએ અથવા મોંઘવારી જે છે તો મોંઘવારીના કારણે જે છે એ કઈ કઈ અસર જોવા મળશે કઈ કઈ અસર જોવા મળશે તો ત્યારે તમારે શું કરવાનું ત્યારે તમારે અલગ અલગ સ્ટેક હોલ્ડર જોવાનું કે ભાઈ મોંઘવારી જે છે તો એનાથી સરકાર ઉપર શું અસર જોવા મળશે સામાન્ય વ્યક્તિ ઉપર શું અસર જોવા મળશે મિડલ ક્લાસનો વ્યક્તિ હશે એની ઉપર શું અસર થશે હાઈ નેટ ઇન્ડિવિડ્યુઅલ એટલે કે અમીર વ્યક્તિ ઉપર શું અસર થશે બેંક ઉપર શું અસર થશે બજાર ઉપર શું અસર થશે શેર બજાર ઉપર શું અસર થશે તો આવા સ્ટેક હોલ્ડર હિતધારકો જે છે એના તમારે ફોલ્ડર બનાવવાના કારણ કે મેં તમને કીધું જેવા તમે ફોલ્ડર બનાવશો ને એટલે અમને જે છે એ એક્ઝામિનરને ખબર પડી જશે કે ભાઈ અલગ અલગ ડાયમેન્શન અલગ અલગ આયામ જે છે એ આપેલા છે અને અહીંયા હું તમને કહું છું તમે જેટલા વધારે ફોલ્ડર બનાવશો ને મોર ફોલ્ડર યુ મેક મોર માર્ક યુ ફેચ જેટલા વધારે ફોલ્ડર બનાવશો ને એટલા વધારે માર્ક જે છે એ તમે પ્રાપ્ત કરશો જેટલા વધારે ફોલ્ડર એટલા વધારે માર્ક તો એસએમાં એ બધાની અંદર તમે ખાસ જે છે એ આનું ધ્યાન રાખજો ફરીથી એકવાર કહી દો કે ભાઈ ફોલ્ડર ટેકનિક શું છે તો આવી રીતે બધી જગ્યાએ જે છે એ તમારે આવી રીતે જે છે એ બનાવવાનું તો આશા કરું કે તમને ખ્યાલ આવી ગયો છે કે આખો મુદ્દો શું છે બીજી પણ અહીંયા સાથે સાથે વાત કરી નાખું કે કોઈ પણ મેઇન્સનો તમે આન્સર લખતા હોય તો એમાં ત્રણ વસ્તુ એક તો ઇન્ટ્રોડક્શન એક તો બોડી અને એક તો કન્ક્લુઝન તો આ બધું ક્યાં કરવાનું એ તો ખબર પડી ગઈ છે કે આ બોડી પાર્ટની અંદર જ કરવાનું હોય બીજી વસ્તુ તમે આન્સર લખતા હોય તો આન્સરની પહેલાં એક્ઝામની પહેલાં તમારી એટલી પ્રેક્ટિસ હોવી જોઈએ કે તમારા ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન એ તમને મોઢે જ યાદ હોય કોઈ પણ પ્રકારનો ટોપિક આવેલો હોય તો એ ટોપિકને ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન તમને મોઢે યાદ હોય છે પહેલી વસ્તુ બીજી વસ્તુ અહીં હું એ પણ કહીશ કે ઘણા બધા ક્વેશ્ચન એવા હોય ઘણા બધા ક્વેશ્ચન કે જેમાં ઇન્ટ્રોડક્શનની કંઈ જરૂર જ ન હોય તો અમુક એવા ક્વેશ્ચન હોય કે જે ડાયરેક્ટ ચાલુ થઈ જતા હોય તો એમાં ઇન્ટ્રોડક્શનની જરૂર જ ન હોય તો તમને એ પણ ફાઇન્ડ આઉટ કરતા આવડતા હોવું જોઈએ કે ભાઈ આમાં તો કંઈ ઇન્ટ્રોડક્શનની એટલી બધી જરૂર છે પરંતુ અહીંયા તેમ છતાં પણ હું એમ કહીશ કારણ કે હું જ્યારે દિલ્હી હતો ને ત્યારે મેં અમુક કોચિંગ ક્લાસીસની અંદર એ કોચિંગ ક્લાસીસવાળા હંમેશા એક વસ્તુ કહેતા હતા કે ભલે ક્વેશ્ચન એવો પૂછેલો હોય કે જેમાં ઇન્ટ્રોડક્શન નથી તેમ છતાં પણ તમે તો ઇન્ટ્રોડક્શન લખજો જ દે તેમ છતાં પણ તમે તો ઇન્ટ્રોડક્શન એટલે હું પણ તમને એ જ વસ્તુ કહીશ કે ભલે ક્વેશ્ચન ગમે એવો પૂછેલો હોય અને ભલે એમ કીધું હોય કે ભાઈ આમાં ઇન્ટ્રોડક્શન લખાયું જ નથી તેમ છતાં પણ તમે ઇન્ટ્રોડક્શન બનાવવાની કોશિશ કરજો મોર રેર
खूब भाग्य ज अमुक एवं क्वेश्चन हो इंट्रोडक्शन न लगता, बाकी तो हूँ एम कहीं बदा में इंट्रोडक्शन लखी नाखो और आ फॉर्मेट अंदर आगे बचो फोल्डर टेक्निक और स्टेक होल्डर टेक्निक उपयोग करो। हवे हकीकत में तमने ए पण प्रश्न थे कि भाई आ बधे बधी वस्तु जे छे ए याद केम राखूं, तो आटला फोल्डर जे छे ए तो तमने याद ज होवा जोईए, आटला फोल्डर उपर ज पछी तमारे विचारवानुं गमे ज्यारे तमे आ मोस्ट ऑफ तमने हिस्ट्री अने एनो टॉपिक छे तो एटले एमां तमे आटला फोल्डर उपर विचारशो तो तमने सरळताथी मळी जशे। एक रीते आपणे जोईए ने तो हिस्ट्री शू है, इतिहास शू है, तमे इतिहासनो कोईपण टॉपिक जोई लो, कोईपण बुक जोई लो के गमे एनी डिटेल जोई लो, तो इतिहास छे ए हकीकत में आटली वस्तु उपर ज डिपेन्ड करे छे। इतिहास ने अंदर शू लखेलू है कि इतिहास फॉर एक्जाम्पल समझो कि मौर्य मौर्य इतिहास लखो तो कहीं मौर्य अंदर समाज की स्थिति केवी थी, मौर्य अंदर धर्म की स्थिति केवी थी, मौर्य अंदर राजनीतिक माळखू केवू हतुं, एडमिनिस्ट्रेशन वहीवटी तंत्र केवू हतुं, हकीकत में वहीवटी तंत्र या एडमिनिस्ट्रेशन अंदर जाए, मौर्य अंदर संस्कृति केवी थी अने तत्कालिक समाज केवो हतो, आर्थिक इकोनॉमी केवी थी, इकोनॉमी में टैक्स इवडे क्यांथी लावता था, प्राइमरी सेकंडरी टर्शरी ए बधी सिस्टम कई रीती हती, तो टूंक में इतिहास है ये पण हकीकत में आज फोल्डर जे छे ए फोल्डर पर ज रहेलो छे एवुं कही शके कि आ बधा फोल्डर पर। गुप्तनो लई लो तो गुप्त विषय लखवानो होय तो ए थे आ बधा फोल्डर पर ज छे ए लखवानो होय छे, तो आवी ज रीते आ फोल्डरनो अने डायमेंशननो उपयोग करी शको छो, स्टेक होल्डरनो उपयोग करी शको छो, आवा तमे तमारी जाते नवा फोल्डर जे छे ए पण बनावी शको छो, भई तमारे विचारवानो आ तो मैं तमने कीधा अत्यारे मने जेटला याद आए एटला कीधा, बाकी तमे पण तमारी जाते नवा फोल्डर एड करी शको छो, बाकी कई प्रश्न समस्या होय तो तमे कमेंट नी अंदर जणावजो।